नमस्कार विद्यार्थी मित्रों, केम छो? मजा में हूँ सरल सरवैया। अमारी चैनल सरल एजुकेशन में आप सबनु स्वागत छे। विद्यार्थी मित्रों, एक्टिव पेसिव में अत्यार सुधी आपणे त्रण सिंपल टेन्स जोई गया, एक बे कंटीन्युअस टेन्स અને હવે જોઈએ છે આપણે પરફેક્ટ ટેન્સ। જો તમે આગળના વિડીયો ન જોયેલા હોય તો અમારી ચેનલ ઉપર એ આગળના વિડીયો એ તમને જોવા મળશે। નીચે ડિસ્ક્રિપ્શનમાં એની લિંક પણ મૂકીશ અને ઉપર આઈ બટન પર ક્લિક કરીને પણ તમે એ વિડીયો જોઈ શકો છો। તો વિદ્યાર્થી મિત્રો, અત્યાર સુધી આપણે જેટલા પણ ટેન્સ જોયા, બરાબર ત્રણ સિમ્પલ અને બે કન્ટિન્યુઅસ, હવે જોવા જઈ રહ્યા છે પરફેક્ટ ટેન્સ। અને પરફેક્ટ ટેન્સમાં સૌથી પહેલો ટેન્સ છે પરફેક્ટ પ્રેઝન્ટ ટેન્સ, એટલે કે પૂર્ણ વર્તમાન કાળ, બરાબર વિદ્યાર્થી મિત્રો। તો હવે જોઈએ છે આપણે આગળ પૂર્ણ વર્તમાન કાળ। તો પહેલો પૂર્ણ વર્તમાન કાળ ક્યારે વપરાય? તો પૂર્ણ વર્તમાન કાળ જ્યારે કોઈ ક્રિયા ભૂતકાળમાં પતી ગઈ છે, પૂરી થઈ ગઈ છે, પરંતુ વર્તમાનમાં અત્યારે હાલ એની અસર ચાલુ છે, બરાબર એને કહેવાય પૂર્ણ વર્તમાન કાળ। ભૂતકાળમાં કોઈ ક્રિયા પૂરી થઈ ગઈ હોય પરંતુ એની અસર હજુ વર્તમાનમાં ચાલુ છે, બરાબર એને કહેવાય પૂર્ણ વર્તમાન કાળ। તો પૂર્ણ વર્તમાન કાળ એટલે આપણે જોઈ ગયા, અને હવે છે એના ઓળખ શબ્દો। તો પૂર્ણ વર્તમાન કાળને આપણે ઓળખીશું કેવી રીતે, કેવા એના ઓળખ શબ્દો છે? તો ઓળખ શબ્દો એના છે જસ્ટ, જસ્ટ નાઉ, એવર, નેવર, સિન્સ, ફોર, ઓલરેડી, રિસેન્ટલી, યટ, બરાબર આ એના ઓળખ શબ્દો છે। જસ્ટ એટલે હમણાં, જસ્ટ નાઉ હમણાં જ, એવર એટલે ક્યારેક, નેવર એટલે ક્યારેય નહીં, સિન્સ એટલે કોઈ સમયથી, બરાબર ચોક્કસ સમય, સિન્સ મોર્નિંગ, સિન્સ 1947, બરાબર। તો આ રીતે સિન્સ એ કોઈ ચોક્કસ સમય, કોઈ સમયથી, ફોર એટલે થી કોઈ સમયગાળાથી, બરાબર। તો આઈ હેવ વોચ્ડ ટીવી ફોર 2 અવર્સ, હું 2 કલાકથી ટીવી જોઈ રહ્યો છું, બરાબર। તો થી એટલે કોઈ સમયથી, પણ અહીંયા સમયગાળો બતાવે, અહીંયા ચોક્કસ સમય બતાવે, બરાબર। ઓલરેડી એટલે પહેલાથી, રિસેન્ટલી એટલે તાજેતરમાં, યટ એટલે હજુ સુધી, ઓકે। આ બધા એના શબ્દો છે, ઓળખ શબ્દો છે। આપણને વાક્યમાં જો આવા બધા ઓળખ શબ્દો આપેલા છે તો એ આપણો પરફેક્ટ પ્રેઝન્ટ ટેન્સ બને છે। પરંતુ તમને આવા વાક્યો આપેલા નથી, આવા શબ્દો આપેલા નથી વાક્યોમાં, તો શું કરશો? તો કઈ વાંધો નહીં, નથી આપેલા તો નો ટેન્શન। અહીંયા તમને આપેલું છે જો આઈ, વી, યુ, દે, બહુવચન, વાક્યમાં જો આઈ, વી, યુ, દે અને બહુવચનની સાથે હેવ પ્લસ ભૂતકૃતાંત, એટલે કે ભૂતકૃતાંત એટલે ક્રિયાપદનું ત્રીજું રૂપ, ત્રણ રૂપ હોય છે કોઈ ક્રિયાના, બરાબર, એમાં V1, V2 અને V3। V1 એટલે વર્બ 1 જે વર્તમાન કાળમાં વપરાય છે, વર્બ 2 જે ભૂતકાળમાં વપરાય છે, વર્બ 3 એટલે કે પરફેક્ટ ટેન્સમાં વપરાય છે, વર્બ 3 એટલે ભૂતકૃતાંત ત્રીજું રૂપ, બરાબર। તો આઈ, વી, યુ, દે બહુવચન સાથે આપણે હેવ પ્લસ ભૂતકૃતાંત આપેલું હોય એટલે ઓળખાય પરફેક્ટ પ્રેઝન્ટ ટેન્સ। બીજું તો હી, શી, ઇટ એક વચન સાથે હેઝ પ્લસ ભૂતકૃતાંત હોય, હેવ પ્લસ ભૂતકૃતાંત, આઈ, વી, યુ, દે બહુવચન સાથે હેઝ પ્લસ ભૂતકૃતાંત, હી, શી, ઇટ એક વચન સાથે, ઓકે। તો આ રીતે આપણે ઓળખી શકાય છે આપણને આ ઓળખ શબ્દો, ઓળખ શબ્દો ના હોય તો આ રીતે, બરાબર, આઈ, વી, યુ, દે બહુવચન સાથે હેવ પ્લસ ભૂતકૃતાંત, હી, શી, ઇટ એક વચન સાથે હેઝ પ્લસ ભૂતકૃતાંત, ઓકે। હવે આને આપણે પેસિવ બનાવવું છે, તો પેસિવ બનાવવા માટે મિત્રો અહીંયા આપણને શું ઉમેરાશે? બિન શબ્દ ઉમેરાશે। આ ટેન્સને પેસિવ બનાવવો હોય તો તમારે બિન શબ્દ મૂકવો પડે, ઓકે। તો આ રીતે ઓળખાય છે બિન શબ્દ પેસિવ બનાવવા માટે। અહીંયા પણ આપણે વિદ્યાર્થી મિત્રો ત્રણ પ્રકારના વાક્ય જોવાના છે, અને આમ જોઈએ તો ટોટલ 4 પ્રકારના વાક્યો, કારણ કે એસર્ટિવ, નેગેટિવ, ઇન્ટ્રોગેટિવમાં 2 પ્રકાર છે, WH અને નોન WH, બરાબર મિત્રો। તો આ રીતે આપણે ટોટલ 4 પ્રકારના અહીંયા વાક્ય શીખવાના છીએ। તો સૌ પ્રથમ વાક્ય આપણે લઈએ છીએ અહીંયા, એસર્ટિવ સેન્ટેન્સીસ, એસર્ટિવ સેન્ટેન્સીસ એટલે કે હકાર વાક્ય। તો અહીંયા હકાર વાક્યની આપણને વાક્ય રચના આપેલી છે, તો હકાર વાક્યમાં એક્ટિવ વોઇસમાં જોઈએ સૌ પ્રથમ, તો એક્ટિવ વોઇસ એટલે કે કર્તરી વાક્ય, કર્તરી એટલે કે કરતા,
तो वाक्य की शुरुआत करता रे थाय छे। तो अहींया एक्टिव वॉइस में वाक्य की शुरुआत करता साथे हैव हैज हैव क्यारे आपेलू होय तो के आई वी यू दे बहुवचन होय तो हैव आपेलू होय ही शी इट अने एकवचन होय तो हैज आपेलू होय। बराबर मित्रों तो आ रीते आपणे करता प्लस हैव हैज प्लस भूतकૃતન કર્મ અન્ય શબ્દ આપણી એક્ટિવ વોઇસ ની વાક્ય રચના છે। બરાબર એને પેસિવ બનાવવું હોય તો આપણે પેસિવ એટલે કર્મણી કર્મ તો વાક્યની શરૂઆત કર્મથી થાય છે તો કે કર્મ હેવ હેઝ કર્મમાં પણ આઈ વી યુ દે અને બહુવચન હોય તો હેવ આવશે હી શી અને એકવચન હોય તો હેઝ આવશે કોઈ પણ નામ હોય એકવચન તો હેઝ આવે કોઈ પણ નામ બહુવચન હોય તો હેવ આવે। બરાબર તો કર્મ હેવ હેઝ સાથે આપણે પેસિવ બનાવવા માટે બિન શબ્દ ઉમેરવાનો છે પ્લસ ભૂતકૃતન બાય કરતા અન્ય શબ્દ। બરાબર આ આપણું પેસિવ વાક્ય બની ગયું। ઓકે તો આ રીતે આપણે એક્ટિવ માંથી પેસિવ માં ફેરવવાના છે જે આપણે પાંચ ફેરફાર આપણે પહેલા વિડીયોમાં જોયા હતા। બરાબર એક્ટિવ પેસિવ નું ઇન્ટ્રોડક્શન જે આપણે જોયું હતું એમાં એ પાંચ ફેરફાર વિશે આપણે ચર્ચા કરેલી છે। બરાબર તો આ રીતે આપણે એક્ટિવ માંથી પેસિવ માં ફેરવાનું છે। અહીંયા આપણને કેટલાક વાક્યો આપેલા છે જ્યાં પહેલું છે આઈ હેવ ડ્રાઈવન અ સ્કૂટર। બરાબર તો મેં એક સ્કૂટર ચલાવ્યું છે મેં શું ચલાવ્યું છે તો મેં એક સ્કૂટર ચલાવ્યું છે તો અહીંયા આપણું કર્મ શું થઈ ગયું અ સ્કૂટર। બરાબર આપણે એક્ટિવ માંથી પેસિવ માં જવું હોય તો કોઈ પણ ટેન્સમાં પહેલા ટેન્સ ક્લિયર થવો જોઈએ અને ત્યારબાદ એનું કર્મ કર્મ વગર આપણે પેસિવ કરી શકીશું નહીં। ઓકે તો અહીંયા અ સ્કૂટર આપણું કર્મ થયું। બીજું વાક્ય મિસ્ટર શાહ હેઝ ચેક્ડ સમ પેપર્સ શ્રીમાન શાહે કેટલાક પેપર તપાસ્યા છે તો શું તપાસ્યું છે સમ પેપર્સ તો સમ પેપર્સ આપણું કર્મ બનશે। બરાબર હી હેઝ કોલ્ડ ધેમ તેઓએ તેમને બોલાવ્યા છે તેણે તેઓને બોલાવ્યા છે તો તેને કોને બોલાવ્યા છે તો કે ધેમ તેમને બોલાવ્યા છે તો ધેમ આપણું શું થઈ ગયું કર્મ થઈ ગયું। તો આ રીતે સૌપ્રથમ આપણે પહેલા ટેન્સ નક્કી કરીને એના કર્મ શોધવાના રહેશે ત્યારબાદ એનું પેસિવ બનશે। ઓકે તો ચાલો જોઈએ છે પેસિવ વોઇસ આ વાક્યને આપણે પેસિવ બનાવવું છે તો મિત્રો સૌથી પહેલા આપણે કર્તાના સ્થાને શેની જરૂર પડશે કર્મની તો આપણી જોડે કર્મ કયું છે આઈ હેવ ડ્રાઈવર સ્કૂટર મેં સ્કૂટર ચલાવ્યું છે મેં શું ચલાવ્યું છે અ સ્કૂટર તો અ સ્કૂટર આપણું શું થઈ ગયું કર્મ થઈ ગયું તો અ સ્કૂટર ને આપણે કર્તાના સ્થાને લાવીએ અ સ્કૂટર ને આઈ ના સ્થાને લાવો તો થશે અ સ્કૂટર। બરાબર આઈ જોડે હેવ આવે છે અ સ્કૂટર એક વચન છે તો અ સ્કૂટર સાથે આવશે હેઝ તો અ સ્કૂટર હેઝ પેસિવ બનાવવા માટેનો શબ્દ આપણો અહીંયા બીન છે તો અ સ્કૂટર હેઝ બીન ડ્રાઈવન વિથરી છે અહીંયા પણ વિથરી છે અહીંયા પણ વિથરી ભૂતકૃતન ભૂતકૃતન બંને સેમ છે એટલે એમાં કોઈ ચેન્જીસ નહીં થાય તો હેઝ બીન ડ્રાઈવનું વિથરી ડ્રાઈવન જ થશે। બરાબર અ સ્કૂટર હેઝ બીન ડ્રાઈવન પછી શું આવે મિત્રો તો કે બાય અને કર્મના સ્થાને કરતા તો આઈ ને આપણે કરતા પાછળ લઈ જઈએ કરતાને કર્મના સ્થાને તો આઈ નો ફેરફાર શું થશે તો આઈ નું થશે બાય મી આ યાદ હોવું જોઈએ વિદ્યાર્થી મિત્રો બધાને આપણે પહેલા ઇન્ટ્રોડક્શનના લેક્ચરમાં બધું જોઈ ગયા છીએ જો તમે એ વિડીયો ન જોયો હોય તો ફરતી જોઈ લેજો અને હું એની પણ લિંક તમને આઈ બટનમાં આપી દઈશ। બરાબર ઉપર આઈ બટન ઉપર ક્લિક કરીને પણ તમે વિડીયો જોઈ શકશો। ઓકે ચાલ બીજું મિસ્ટર શાહ હેઝ ચેક્ડ સમ પેપર શ્રીમાન શાહે કેટલાક પેપર તપાસ્યા છે તો મિસ્ટર શાહે શું તપાસ્યું છે સમ પેપર સમ પેપર્સ આપણું શું થઈ ગયું કર્મ થઈ ગયું તો કર્મને આપણે લઈએ કર્તાના સ્થાને કરતા એટલે મિસ્ટર શાહ તો સમ પેપર્સ ને આપણે મિસ્ટર શાહ ના સ્થાને લઈ લો સૌ પ્રથમ તો પહેલા શરૂઆત થશે સમ પેપર્સ સમ પેપર્સ મિત્રો કેવું લાગે છે તમને એક વચન છે કે બહુવચન તો કેવું છે બહુવચન છે તો અહીંયા શું આવશે પેપર સાથે અહીંયા મિસ્ટર શાહ સાથે હેઝ છે પણ પેપર સાથે અહીંયા શું આવશે હેવ બસ આ જ આપણે ધ્યાન રાખવાનું છે હેવ હેઝ મૂકવામાં આપણે તકલીફ ના પડે બસ એટલે જ આ બધું યાદ રાખવાનું છે કે કોની સાથે શું આવે ઓકે ચાલ તો સમ પેપર્સ હેવ સાથે આવશે પેસિવ બનાવવા માટેનો શબ્દ બીન સમ પેપર્સ હેવ બીન ચેક નું વિથરી તો તમને આપેલું જ છે ચેક્ડ સાથે આપણે મૂકવાનું છે બાય
અને કરતા કોણ છે આપણો મિસ્ટર શાહ એમાં કોઈ ચેન્જીસ નહીં થાય જો સર્વનામ હોય તો પાછળ ડેટ ચેન્જ થાય પણ નામ હોય તો કશો ચેન્જીસ થતો નથી એટલે કે બાય મિસ્ટર શાહ ઓકે આ રીતે સમ પેપર્સ હેવ બીન ચેક્ડ બાય મિસ્ટર શાહ આ રીતે એનું પેસિવ બને છે છેલ્લું વાક્ય આ એસર્ટિવ સેન્ટેન્સ નું હી હેઝ કોલ્ડ ધેમ તેને તેમ તેઓને બોલાવ્યા છે કોને બોલાવ્યા છે ધેમ તેઓને તો ધેમને આપણે લઈએ હી ના સ્થાને તો સર્વનામ જ્યારે કર્મ હોય ત્યારે એને કર્તાના સ્થાને લાવો એટલે ધેમનું શું થઈ જશે વિદ્યાર્થી મિત્રો ત્યારે ધેમનું બદલવું પડશે તમારે ધેમનું કરવું પડશે દે બરાબર તો ધેમનું થઈ ગયું દે દે ની સાથે આવશે હી ની સાથે હેઝ આવે છે દે ની સાથે શું આવે છે દે હોય તો હેવ તો દે હેવ ઓકે દે હેવ સાથે પેસિવ બનાવવા માટે બીન કોલ નું વિથ થ્રી કોલ્ડ દે હેવ બીન કોલ્ડ બાય અને હી ને તમે સર્વનામને પાછળ લો છો તો હી નું થઈ જશે હિમ હી નું શું થઈ જશે હિમ ઓકે આ રીતે દે હેવ બીન કોલ્ડ બાય હિમ ક્લિયર તો આ રીતે આપણે એનું પેસિવ બનાવી શકાય આ હતું આપણું એસર્ટિવ સેન્ટેન્સ મિત્રો હવે જોઈએ છે આપણે નેગેટિવ સેન્ટેન્સ તો નેગેટિવ સેન્ટેન્સમાં અહીંયા આપણને વાક્ય રચના આપી છે એની વાક્ય રચના કેવી બને છે જોઈએ એક્ટિવ વોઇસમાં પહેલા સર્વપ્રથમ કરતા ત્યારબાદ હેવ હેઝ જે ઉપર આપણે જોઈ ગયા જ રીતે નેગેટિવ બનાવવા માટે નોટ ભૂતકૃદન તો ઉપર પણ છે કર્મ અન્ય શબ્દ ટૂંકમાં જે આપણે આ વાક્ય રચના ભણી એમાં માત્ર નોટ મૂકી દઈએ તો શું થઈ જશે નેગેટિવ સેન્ટેન્સ એટલે કે યાદ રાખવા માટે બહુ ઈઝી રસ્તો છે માત્ર આગળની વાક્ય રચનામાં હેવેસ પછી નોટ મૂકો નેગેટિવ સેન્ટેન્સ બધી વાક્ય રચના ઇમ્પોર્ટન્ટ છે યાદ રાખવાની છે કારણ કે પરીક્ષામાં વાક્યો એ આવી જ વાક્ય રચનાઓ પ્રમાણે આવશે ઓકે વાક્ય રચનાઓ યાદ રહેવી જોઈએ ત્યારબાદ એનું પેસિવ કરવું છે નેગેટિવનું તો કેવી રીતે થશે તો કર્તાના સ્થાને આવી જશે કર્મ હેવ હેઝ જે ઉપર મુક્ત થાય જ રીતે નેગેટિવ બનાવવાને નોટ પેસિવ બનાવવા માટે બિન ભૂતકૃદન બાય કર્મના સ્થાને કરતા અન્ય શબ્દ ઓકે કર્મ હેવ હેઝ નોટ બીન ભૂતકૃદન બાય કરતા અન્ય શબ્દ આ આપણું થઈ ગયું પેસિવ વાક્ય હવે આપણે કેટલાક વાક્યો આપેલા છે જોઈએ એના પેસિવ કેવી રીતે બને છે તો પહેલું છે વી હેવ નોટ કુકડ ધ ફૂડ યટ અમે હજુ સુધી ભોજન બનાવ્યું નથી તો શું નથી બનાવ્યું મિત્રો સૌ પ્રથમ આપણે એના કર્મ નક્કી કરીએ શું નથી બનાવ્યું ધ ફૂડ બરાબર ભોજન નથી બનાવ્યું ધ ફૂડ જય હેઝ નોટ રિટર્ન માય બુક જયે મારી બુક પાછી આપી નથી શું નથી પાછું આપ્યું માય બુક રોકી હેઝ મેટ મી અહીંયા આપણે નેગેટિવ બનાવવાનું છે એટલે અહીંયા લખીશું આપણે રોકી હેઝ નોટ મેટ મી હેઝ નોટ મેટ મી રોકી મને મળ્યો નથી તો કોને નથી મળ્યો તો કે છે મી મને નથી મળ્યો ઓકે તો આ આપણું થઈ ગયું કર્મ તો આ રીતે આપણે અલગ અલગ ત્રણ કર્મ મૂક્યા છે અહીંયા ત્રણ વાક્ય છે તો આ રીતે આપણે વાક્યમાંથી કર્મ શોધવાનું છે હવે જોવાનું છે અને પેસિવ તો પહેલું વાક્ય જોઈએ વી હેવ નોટ કુક્ડ ધ ફૂડ યટ અમે હજુ સુધી રાંધ્યું નથી ભોજન બનાવ્યું નથી ઓકે ચલો તો અહીંયા શું નથી બનાવ્યું ભોજન તો અહીંયા ધ ફૂડ છે એને વાક્યની શરૂઆતમાં લાવો એટલે કે કર્તાના સ્થાને લઈએ તો વી છે એ આપણું કર્તા છે એના સ્થાને મૂકો ધ ફૂડ તો શરૂઆત થશે ધ ફૂડ ધ ફૂડ એક વચન છે એટલે આવશે એની સાથે હેઝ નેગેટિવ બનાવવા માટે નોટ ધ ફૂડ હેઝ નોટ પછી પેસિવ બનાવવા માટે બીન ધ ફૂડ હેઝ નોટ બીન કુકનું વિથરી તો કુકડ આપેલું જ છે બાય વીને પાછળ લઈએ તો થશે અસ અને વધારાનો શબ્દ યટ અન્ય શબ્દ બરાબર તો ધ ફૂડ હેઝ નોટ બીન કુકડ બાય અસ યટ હજુ સુધી અમારા દ્વારા ખોરાક બનાવ્યો નથી કે બનાવાયો નથી જમવાનું બનાવાયું નથી જય હેઝ નોટ રિટર્ન માય બુક જયે મારી પુસ્તક પાછી આપી નથી તો શું પાછું આપ્યું નથી માય બુક માય બુક ને આપણે શરૂઆતમાં લઈ લઈએ જયના સ્થાને તો શરૂઆત કેવી થાય મિત્રો તો શરૂઆત થશે માય
book. શરૂઆત થશે my book. એક વચન છે માટે આવશે has. ઉપર પણ છે એક વચન છે નીચે book પણ છે વચન છે એટલે આવશે has. My book has negative બનાવવા માટે મિત્રો not બરાબર સાથે passive બનાવવા માટે been. તો my book has not been written with returned આપેલું છે આપણને તો એના એ જ રાખીશું આપણે એમાં કોઈ ચેન્જીસ નહીં થાય રિટર્ન બરાબર અહીંયા જય છે તો પાછળ શું જશે બાય જય તો શું બન્યું વાક્ય માય બુક હેઝ નોટ બીન રિટર્ન બાય જય માય બુક હેઝ નોટ બીન રિટર્ન બાય જય એના પછી રોકી હેઝ નોટ મેટ મી રોકી હજી સુધી મને મળ્યો નથી તો કોને નથી મળ્યો મને નથી મળ્યો તો મી થઈ ગયો આપણું કર્મ મીને લાવો રોકી ના સ્થાને તો જ્યારે આપણે અહીંયા મીને આગળ લાવીએ છે ત્યારે એનું શું બનાવવું પડે છે મીને આપણે આગળ લાવો છે ત્યારે એનું બનાવવું પડે તમારે આઈ શું બનાવવું પડે આઈ આઈ ની સાથે આવશે હેવ તો આઈ હેવ બરાબર પછી નેગેટિવ બનાવવા માટે નોટ સાથે આવશે પેસિવ બનાવવા માટેનું બીન તો આઈ હેવ નોટ બીન સાથે અહીંયા મેટ નું વિધેય મેટ આઈ હેવ નોટ બીન મેટ બાય રોકી બરાબર તો આઈ હેવ નોટ બીન મેટ બાય રોકી તો આ રીતે આપણે એસર્ટિવ સેન્ટેન્સ અને નેગેટિવ સેન્ટેન્સ ના પેસિવ જોયા તો ત્રણ વાક્ય નેગેટિવ ના ત્રણ વાક્ય પોઝિટિવ અને એસર્ટિવ ના જોયા છે આપણે અને હજુ પણ આપણે આગળ બીજા સેન્ટેન્સ ડબ્લ્યુએચ નોન ડબ્લ્યુએચ બે વાક્યોના પ્રકાર જોવાના છે બરાબર મિત્રો તો હવે જોઈએ છે આપણે સબસ્ક્રાઇબ કરો અમારી ચેનલ સરળ એજ્યુકેશનને અને પાસે રહેલા બેલ આઇકનને ક્લિક કરો જેથી નવા વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલા જોઈ રહ્યા છે વિદ્યાર્થી મિત્રો નોન ડબ્લ્યુએચ અને ડબ્લ્યુએચ ક્વેશ્ચન બરાબર તો હવે શરૂઆત કરીએ છીએ આપણે ઇન્ટરોગેટિવ સેન્ટેન્સીસ નોન ડબ્લ્યુએચ તો અહીંયા નોન ડબ્લ્યુએચ એટલે જેમાં ડબ્લ્યુએચ નો ઉપયોગ ન થયો હોય તો ડબ્લ્યુએચ નો ઉપયોગ ન થયો હોય તો વાક્યની શરૂઆત શેનાથી થાય તો કે સહાયક ક્રિયાપદથી આપણા આ ટેન્સના સહાયક ક્રિયાપદ કયા છે હેવ અને હેઝ તો અહીંયા ઇન્ટરોગેટિવ સેન્ટેન્સ નોન ડબ્લ્યુએચ માં સૌપ્રથમ પહેલી વાક્ય રચના જે આપણી એક્ટિવ વોઇસ ની છે જેમાં એક્ટિવ વોઇસ માં હેવ હેઝ પ્લસ કર્તા ભૂતકૃતમ કર્મ અન્ય શબ્દ છેલ્લે ક્વેશ્ચન માર્ક આ આપણું એક્ટિવ વોઇસ છે બરાબર એનું પેસિવ બનાવવું હોય તો શરૂઆતમાં હેવ હેઝ કર્તાના સ્થાને કર્મ બીન ભૂતકૃતમ કર્મના સ્થાને બાય કરતા અન્ય શબ્દ છેલ્લે ક્વેશ્ચન માર્ક બરાબર આ આપણું પેસિવ વોઇસ બન્યું તો એક્ટિવ માંથી પેસિવ માં આ રીતે જઈ શકાય હવે અહીંયા આપણે જે જોવાના છીએ એ વાક્યો આપણા જે ત્રણ આપેલા છે બરાબર તો એમાંથી આપણે પેલા ટેન્સ તો આપણને ખબર જ છે કે કયો છે પરફેક્ટ પ્રેઝન્ટ ટેન્સ એના વિશે ભણી રહ્યા છીએ તો હવે એમાંથી કર્મ શોધીએ પેલા તો હેઝ મિસ્ટર વાટેર રિપેર્ડ હિઝ વોચ તો અહીંયા શું શ્રીમાન વાટેર તેમની ઘડિયાળ રિપેર કરી છે બરાબર તો શું રિપેર કરવાની વાત છે હિઝ વોચ તો હિઝ વોચ આપણું કર્મ થયું હેવ યુ ડન યોર હોમવર્ક શું તમે તમારું કામ પૂરું કર્યું છે શું પૂરું કર્યું છે યોર વર્ક તો યોર વર્ક આપણું કર્મ થઈ ગયું હેઝ બીના ચીટેડ અસ શું બીના આપણને છેતર્યા છે કોને છેતર્યા છે આપણને તો અસ અસ આપણું કર્મ થયું ઓકે તો આ રીતે આપણે સૌપ્રથમ એમાંથી કર્મ શોધી લીધા અને હવે આપણે ફેરવ્યું છે વાક્યને પેસિવમાં તો પહેલું વાક્ય અહીંયા એવું છે કે હેઝ મિસ્ટર વાટેર રિપેર્ડ હિઝ વોચ શું શ્રીમાન વાટેરે તેમની ઘડિયાળ રિપેર કરી છે શું રિપેર કરવાની વાત છે ઘડિયાળ હિઝ વોચ તો હિઝ વોચ ને આપણે કર્તાના સ્થાને લાવીએ મિસ્ટર વાટેર ના સ્થાને તો અહીંયા શરૂઆતમાં શું ફેરફાર થાય તો મિસ્ટર વાટેર એક વચન છે એટલે હેઝ આવ્યું હિઝ વોચ પણ કેવું છે એક વચન માટે અહીંયા શું આવશે હેઝ જ આવશે તો શરૂઆત થશે હેઝ કર્મ આપણું હિઝ વોચ તો હેઝ હિઝ વોચ બરાબર સાથે આપણે શબ્દ મૂકવાનો છે બીન રિપેર્ડ એટલે કે ભૂતકૃતમ આપણને રિપેર્ડ આપેલું જ છે એમાં કોઈ ચેન્જીસ ન કરતા રિપેર્ડ નું રિપેર્ડ રાખીશું બરાબર તો હેઝ હિઝ વોચ બીન રિપેર્ડ પછી કરતા કોણ છે તો કે કરતા બાય મિસ્ટર વાઢેર બરાબર આ આપણું થઈ ગયું પેસિવ
તો હેઝ હિઝ વોચ બીન રિપેર્ડ બાય મિસ્ટર વાઢેર? શું શ્રીમાન વાઢેર દ્વારા તેમની ઘડિયાળ રિપેર કરાઈ છે? હેવ યુ ડન યોર હોમવર્ક? શું તમે તમારું હોમવર્ક વર્ક કાર્ય પૂરું કર્યું છે? હોમવર્ક નથી, સોરી, અહીંયા વર્ક જ છે ખાલી. તો શું તમે તમારું કાર્ય પૂરું કર્યું છે? તો શું પૂરું કરવાની વાત છે? યોર વર્ક. યોર વર્ક આપણું કર્મ થઈ ગયું. યુ ના સ્થાને મૂકો તો અહીંયા યુ એ એક વચન હોય કે બહુવચન, હેવ જ આવે. યોર વર્ક એક વચન જ છે. તો આ યોર વર્ક પ્રમાણે અહીંયા શું આવશે? શરૂઆતમાં હેઝ આવશે. તો શરૂઆત થશે હેઝ. યુ કર્તાના સ્થાને કર્મ યોર વર્ક મૂકીએ તો હેઝ યોર વર્ક. હેઝ યોર વર્ક સાથે આપણે મૂકવાનું છે બીન, પેસિવ બનાવવા માટે. હેઝ યોર વર્ક બીન. ડનનું ડન જ મૂકીશું. ડોનું વિથ રી ડન થાય છે એટલે ડનનું ડન જ રાખીશું. બાય યુને પાછળ લઈએ કર્મના સ્થાને તો યુનું યુ જ રહે છે, એમાં કોઈ ચેન્જીસ થતો નથી. હેઝ યોર વર્ક બીન ડન બાય યુ? બરાબર. હેઝ બીના ચીટેડસ? શું બીનાએ આપણને છેતર્યા છે? બીનાએ કોને છેતર્યા છે? આપણને. તો અસ આપણું કર્મ થયું. તો અસને આપણે બીનાના સ્થાને મૂકીએ તો અસને આપ શું થઈ જશે? વી થઈ જશે. તો અહીંયા શરૂઆત થશે બીના એક વચન છે એટલે હેઝ આવશે. અસ બહુવચનમાં વપરાય છે એટલે આમાં આવશે હેવ. તો હેવ અસને આગળ લઈએ તો બની જાય વી. તો હેવ વી આપણું પેસિવ બનાવવા માટેનો શબ્દ બીન. ચીટેડ વિથરી આપેલું જ છે આપણને. તો ચીટેડ અને કરતા કોણ છે? તો કે બીના. બાય બીના. બરાબર. ઓકે. હેવ વી બીન ચીટેડ બાય બીના? શું આપણે બીના દ્વારા છેતરાયા છે? બરાબર. આ રીતે આપણે નોન ડબલ્યુએચ ક્વેશ્ચન પૂરા કર્યા. નોન ડબલ્યુએચ ક્વેશ્ચનમાં આટલું જ છે, આનાથી વિશેષ કે બીજું કંઈ છે નહીં. હવે આપણે જોઈએ છે ડબલ્યુએચ સેન્ટેન્સ. ડબલ્યુએચ સેન્ટેન્સમાં આપણે જે આ વાક્ય રચના શીખ્યા એની શરૂઆતમાં, એટલે કે આ વાક્યની શરૂઆતમાં માત્ર શું મૂકી દેવાનું? આપણે ડબલ્યુએચ સેન્ટેન્સ, એટલે કે ડબલ્યુએચ શબ્દ જે આપેલો હોય એ. તો ડબલ્યુએચ હેવ હેઝ કરતા ભૂતકૃત કર્મ અન્ય શબ્દ છેલ્લે ક્વેશ્ચન માર્ક. તમે જો આખી વાક્ય રચના દેખો છો તો તમને આના જેવી જ વાક્ય રચના દેખાશે, માત્ર આગળ વધારાનું શું છે? ડબલ્યુએચ. બસ એ જ રીતે આપણે પેસિવમાં પણ કરવાનું છે. ડબલ્યુએચ હેવ હેઝ કર્મ બીન ભૂતકૃત બાય કરતા અન્ય શબ્દ છેલ્લે ક્વેશ્ચન માર્ક. આ આપણી થઈ પેસિવ વોઇસ ની વાક્ય રચના. એટલે કે નોન ડબલ્યુએચ માં આપણે માત્ર ડબલ્યુએચ શબ્દ મૂકી દઈએ તો આખી આપણી વાક્ય રચના શું થઈ જશે? ડબલ્યુએચ ની. કે ડબલ્યુએચ સેન્ટેન્સમાં ફરક આટલો જ છે, બીજો કોઈ ફરક છે નહીં. બરાબર વિદ્યાર્થી મિત્રો. તો હવે આપણે જોઈએ છે એના કેટલાક વાક્યો. તો એ વાક્યમાં આપણે સર્વપ્રથમ પહેલા શોધી નાખીશું એના કર્મ. તો અહીંયા કીધું છે વાય હેઝ મીના ટેક અ મેક ટી? શા માટે બીનાએ ચા બનાવી? બરાબર. તો શું બનાવ્યું? ચા. તો ટી આપણું કર્મ થઈ ગયું. વોટ હેવ યુ ડન ટુડે? આજે તમે શું કર્યું છે? તો એમાં કર્મ શું છે? તો મિત્રો એમાં કર્મ નથી. કેમ? તો વોટ વાળી વાક્ય રચના છે. વોટ વાળી વાક્ય રચનામાં કર્મ ના હોય. આ એક જ વાક્ય રચના એવી છે જેમાં કર્મ નથી તો પણ આપણે એનું પેસિવ કરી શકીએ છીએ. બાકી કોઈ પણ વાક્ય રચના કર્મ વગરની પેસિવ થતી નથી. બરાબર મિત્રો. તો આ એક નોંધ લેજો જરા. ત્રીજું વાક્ય જોઈએ. વેર હેવ યુ પુટ માય બુક? તમે મારી પુસ્તકો ક્યાં મૂકી છે? તો શેની વાત છે અહીંયા? મારી પુસ્તકોની. તો માય બુક એ આપણું શું થઈ ગયું? કર્મ થઈ ગયું. ઓકે. તો આ રીતે આપણે એનો કર્મ શોધ્યા. હવે એ વાક્યને આપણે સોલ્વ કરીએ. તો સર્વપ્રથમ અહીંયા આપણને આપણે વાય હેઝ મીના મેક ટી? શા માટે મીનાએ ચા બનાવી? તો શું બનાવવાની વાત છે? ટી. તો આપણે એને મીનાના સ્થાને મૂકવું છે ટીને. તો શરૂઆત કેવી રીતે કરવી પડશે? તો પહેલા શરૂઆત આપણે કરવી પડશે ડબલ્યુ એચ, કારણ કે બંનેમાં છે એક્ટિવ વોઇસમાં ડબલ્યુ એચ, પેસિવ વોઇસમાં, એટલે એ જ મૂકવાનું છે, કોઈ ચેન્જીસ કરવાનું નથી. બરાબર. મીના એક વચન એટલે હેઝ, તો ટી પણ એક વચન છે માટે અહીંયા હેઝ જ આવશે. તો વાય હેઝ મીનાના સ્થાને હવે લાવીશું ટી. તો વાય હેઝ ટી સાથે આપણે પેસિવ બનાવવા માટેનું શબ્દ બીન. મેક નું વી થ્રી એટલે અહીંયા મેડ જ આવે. મેક ના સોરી અહીંયા મેડ MADE. તો બીન મેડ બાય કરતા કોણ છે? મીના. ઓકે. આ રીતે વાક્ય લખવાનું છે. વાય હેઝ ટી બીન મેડ બાય
मीना ओके आ रीते तो आ आपणो वाक्य छे आ रीते चेन्ज થશે ત્યારબાદ જોઈએ આગળનું વાક્ય વોટ હેવ યુ ડન ટુડે આજે તમે શું કર્યું છે તો આમાં કર્મ છે નહીં કર્મ નથી તો પણ આ ડબ્લ્યુએચ વોટ વાળી વાક્ય રચના આવી છે જેનું પેસિવ કરી શકાય છે સૌપ્રથમ આપણે પહેલું ડબ્લ્યુએચ વોટ છે એમનો મૂકી દઈશું તો વોટ હવે આપણને કર્મ નથી ખબર એટલે આપણે હેવ કે હેઝ એના આધારે મૂકીશું તો આપણે અહીંયા કર્મ એક વચન છે એવું ધારી લઈશું અને હેઝ મૂકી દઈશું બરાબર તો વોટ હેઝ હવે કર્મ છે નહીં એટલે સીધું આવશે ક્યાં તો કે કર્મ નથી કર્મ પછી ડાયરેક્ટ બીન ઉપર હેસ બીન વોટ હેસ બીન પછી આવશે ભૂતકૃતન તો ડન પછી આવશે કર્તાની પહેલા બાય અને એના પછી કર્તા એટલે કે યુ અને અન્ય શબ્દ ટુડે વોટ હેઝ બીન ડન બાય યુ ટુડે વોટ હેઝ બીન ડન બાય યુ ટુડે આજે તમારા દ્વારા શું કરાયું ઓકે વેર હેવ યુ પુટ માય બુક તમે મારી પુસ્તકો ક્યાં મૂકી છે તો અહીંયા શું મૂકી છે આપણે પુસ્તકોની વાત છે તો અહીંયા પુસ્તકો આપણું કર્મ છે તો એને આપણે અહીંયા યુના સ્થાને લાવવાનું છે તો સર્વપ્રથમ આપણે પહેલા ડબ્લ્યુએચ થી શરૂઆત કરીશું વેર માય બુક એક વચન છે એટલે અહીંયા થશે હેઝ માય બુક યુના સ્થાને માય બુક આવી ગયું બરાબર તો વેર હેઝ માય બુક પછી આવશે આપણું પેસિવ બનાવવા માટે શબ્દ બીન પુટનું વિથી મિત્રો પુટસ થાય બરાબર પુટનું વિથી પુટસ થાય તો વેર હેઝ માય બુક બીન પુટ બાય અને કરતા છે યુ તો યુ નું યુઝ થાય છે એમાં કોઈ ચેન્જીસ થતો નથી વેર હેઝ માય બુક બીન પુટ બાય યુ ઓકે આ આપણું થયું પેસિવ વાક્ય વિદ્યાર્થી મિત્રો આ જ રીતે આપણે નેગેટિવ એસર્ટિવ ડબ્લ્યુએચ અને નોન ડબ્લ્યુએચ આ રીતે આપણે ચાર વાક્યો પૂરા કર્યા અને હવે આ ચારે ચાર વાક્યોની અહીંયા આપણે થોડીક એક્સરસાઇઝ આપેલી છે આ એક્સરસાઇઝ આપણે સોલ્વ કરીશું તો જોઈએ આપણે કેવી રીતે એક્સરસાઇઝ સોલ્વ કરતી વખતે જ્યારે તમે એક્સરસાઇઝમાં પહોંચો છો ત્યારે તમારે શું કરવાનું છે તો એક્સરસાઇઝમાં પહોંચ્યા પછી તમને જે વાક્યો દેખાય છે એ વન બાય વન બધા વાક્યો હું સોલ્વ કરવાનો છું બરાબર આ જ વિડીયોમાં પણ તમારે શું કરવાનું છે તો કે તમારે પહેલા આ જે શીખ્યા છે એના આધારે વાક્ય જોઈને વાક્ય પોઝ કરીને પછી જ્યારે હું સોલ્વ કરીને પૂરું કરું પછી તમારે એનો જવાબ જોવાનો છે પહેલા જાતે ટ્રાય કરવાનો છે ઓકે ચલો તો વિદ્યાર્થી મિત્રો સ્ટાર્ટ કરીએ છીએ આઈ હેવ મેટ માય અંકલ ટુડે હું આજે મારા કાકાને મળ્યો છું ઓકે તો અહીંયા આજે હું કોને મળ્યો છું તો કોને મળ્યો છું માય અંકલ તો કર્મ શું થયું મારું માય અંકલ મારું કર્મ થયું તો એ માય અંકલને મારે કેમ મૂકવાનું છે આઈના સ્થાને તો સૌ પ્રથમ આપણે વાક્યની શરૂઆત કરીએ તો વાક્ય એવું બનશે માય અંકલ શરૂઆતમાં આવશે ઓકે આઈ જોડે હેવ આવશે માય અંકલ એક વચન છે એટલે એની સાથે આવશે હેઝ માય અંકલ હેઝ પેસિવ બનાવવા માટે બીન શબ્દ માય અંકલ હેઝ બીન મેટ વિથરી આપેલું જ છે આપણને એટલે માય અંકલ હેઝ બીન મેટ સાથે બાય અને આઈને પાછળ લઈએ તો થશે બાય મી અને અન્ય શબ્દ ટુડે ઓકે તો માય અંકલ હેઝ બીન મેટ બાય મી ટુડે આ રીતે વાક્ય બને છે બીજું વાક્ય શી ડઝ નોટ ટેકન મેડિસિન્સ તેણે દવાઓ લીધી નથી શું નથી લીધી દવાઓ તો દવાઓ આપણું શું થઈ ગયું કર્મ થઈ ગયું તો એ દવાઓને આપણે મૂકવાનું છે સીના સ્થાને ઓકે તો સર્વપ્રથમ અહીંયા આપણે શરૂઆત કરીએ તો મેડિસિન્સ હેઝ છે સીની સાથે આવે મેડિસિન્સ બહુવચન છે માટે આવશે હેવ નેગેટિવ બનાવવા માટે નોટ આપેલું જ છે સાથે પેસિવ બનાવવા માટે બીન ટેકન એનું વિથરી તો મેડિસિન્સ હેવ નોટ બીન ટેકન સાથે કરતા બાય સાથે જોડો એટલે સીનું થઈ જાય હર બરાબર સીને આપણે પાછળ લઈએ તો શું થઈ જશે એનું હર થઈ જશે ઓકે તો આ રીતે આપણે એનું પેસિવ બનાવવાનું છે ત્રીજું વાક્ય હેવ યુ સીન ધ તાજમહલ શું તમે તાજમહલ જોયો છે શું જોવાની વાત છે અહીંયા તાજમહલ જોવાની વાત છે તો તાજમહલ આપણું શું થઈ ગયું કર્મ થઈ ગયું તો તાજમહલ કર્મ છે અને વાક્યની શરૂઆતમાં એટલે કે યુના સ્થાને લાવવાનું છે તાજમહલ એકનો એક છે એક વચન થાય
એટલે અહીંયા આવશે આપણે શરૂઆત થશે હેઝ થી તો હેઝ યુ ના સ્થાને લાવો ધ તાજમહલ હેઝ ધ તાજમહલ સાથે આપણે મૂકવાનું છે પેસિવ બનાવવા માટેનો શબ્દ બીન હેઝ ધ તાજમહલ બીન સીન આપેલું જ છે બાય યુ ને પાછળ લો એટલે યુનું યુ જ રહે છેલ્લે ક્વેશ્ચન માર્ક નહીં ભૂલવાનું હેઝ ધ તાજમહલ બીન સીન બાય યુ આ રીતે આગળનું વાક્ય વેર હેઝ યોર મધર પુટ અ કી તમારી માતાએ ચાવી ક્યાં મૂકી છે શું મૂકવાની વાત છે ચાવી તો અ કી આપણું શું થઈ ગયું કર્મ અ કી ને આપણે ક્યાં લાવવાનું છે યોર મધર ના સ્થાને ઓકે તો શરૂઆત થશે પહેલા જ આપણે ડબલ્યુએચ થી એટલે કે વેર અ કી એક વચન છે એટલે અહીંયા આપણે હેઝ નું હેઝ જ રાખીશું વેર હેઝ અ કી ને યોર મધર ના સ્થાને લાવો વેર હેઝ અ કી બરાબર સાથે આપણે મૂકો પેસિવ બનાવવા માટેનો શબ્દ બીન વેર હેઝ અ કી બીન પુટનું વિધેય થશે પુટ કર્તાને જોડવા માટે બાય અને કર્તા છે આપણો યોર મધર બરાબર કર્તા આપણો શું છે યોર મધર છેલ્લે ક્વેશ્ચન માર્ક નહીં બોલવાનો પ્રશ્નાર્થ હોય ત્યારે ક્વેશ્ચનમાં કમ્પલસરી કરવાનો છે બરાબર હેઝ અસ્મિતા સ્પોકન અ લાઇ શું અસ્મિતા ખોટું બોલી છે બરાબર શું બોલી છે ખોટું તો અહીંયા અ લાઇ આપણા માટે શું થઈ જશે કર્મ અ લાઇ એ આપણા માટે કર્મ છે એને આપણે લઈશું અસ્મિતા સ્થાને તો અહીંયા શરૂઆત એવી રીતે થશે અ લાઇ એક વચન છે અસ્મિતા પણ એક વચન છે એટલે માટે હેઝ નું હેઝ જ રાખીશું હેઝ અ લાઇ બરાબર આ રીતે પેસિવ બનાવવા માટે બિન સ્પોકન નું સ્પોકન વિથરી થશે સ્પીક સ્પોક સ્પોકન હેઝ અ લાઈ બીન સ્પોકન બાય અસ્મિતા હેઝ અ લાઈ બીન સ્પોકન બાય અસ્મિતા આ રીતે ઓકે આગળનું વાક્ય ધ ફાર્મર્સ હેવ પ્લાવ ધ ફાર્મ્સ શું ખેડૂતો ખેતર ખેડ્યા તો અહીંયા શું ખેડવાની વાત છે ખેતર ફાર્મ્સ બરાબર તો ફાર્મ ખેડવાની વાત છે ખેતર ખેડવાની વાત છે અને આપણે ક્યાં લઈશું ખેડૂતના સ્થાને ધ ફાર્મર્સ ના સ્થાને તો શરૂઆત થશે પહેલા આપણું ધ ફાર્મ્સ બરાબર અહીંયા ફાર્મર્સ પ્રમાણે હેવ છે ફાર્મ્સ પ્રમાણે પણ હેવ જ આવશે સાથે આપણે પેસિવ બનાવવા માટે બીન ધ ફાર્મર્સ હેવ બીન અહીંયા પ્લાવનું વિથરી પ્લાવ જ થશે પીએલ ઓયુ જી એચ ડી બરાબર ધ ફાર્મર્સ હેવ બીન પ્લાવ બાય અને કરતા કોણ છે ધ ફાર્મર્સ તો બાય ધ ફાર્મર્સ ઓકે આ રીતે આપણે વાક્ય બનાવવાનું છે એમ પછી છેલ્લું વાક્ય છે વેન હેવ દે ડ્રોન અપ ડ્રોન ધ પિક્ચર્સ તેમણે ચિત્રો ક્યારે દોર્યા તો શું દોરવાની વાત છે પિક્ચર્સ તો પિક્ચર્સ આપણું શું થઈ ગયું કર્મ થઈ ગયું તો એ પિક્ચર્સ ને આપણે વાક્યની શરૂઆતમાં લઈશું એટલે કે દેના સ્થાને લઈશું તો અહીંયા આપણને આપેલું છે શરૂઆત ડબલ્યુએચ એટલે કે વેન વેન પિક્ચર્સ બહુવચન છે એટલે હેવ નું હેવ જ આવશે બરાબર વેન હેવ કર્મ છે પિક્ચર્સ એને આપણે દેના સ્થાને મૂકીશું વેન હેવ ધ પિક્ચર્સ સાથે પેસિવ બનાવવા માટે બીન ડ્રોનું વિથરી ડ્રોન બાય દેને આપણે પાછળ લઈએ તો થશે ધેમ ઓકે આ રીતે તો વિદ્યાર્થી મિત્રો આ થયા આપણા પેસિવ વાક્ય અને આજનો આપણો ટોપિક છે પરફેક્ટ પ્રેઝન્ટ ટેન્સ જે આપણે અત્યારે પૂરો કર્યો એક્સરસાઇઝ સાથે બરાબર અને હજુ આગળ આપણે બીજા ટોપિક્સ જોવાના છે જે હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું નેક્સ્ટ સ્ટુડિયોમાં જોઈશું જો તમે આગળના વિડીયો હજુ જોયા નથી તો જોઈ લો કારણ કે એક્ટિવ પેસિવમાં બધા જ એક પછી એક વારાફરતી ટેન્સ શીખવામાં આવે છે બરાબર અત્યારે આપણે પહોંચી ગયા છે પરફેક્ટ પ્રેઝન્ટ ટેન્સમાં અને એના પછીનો હવેનો ટોપિક આવશે પરફેક્ટ પાસ્ટ ટેન્સ જે આપણે નેક્સ્ટ વિડીયોમાં જોવાના છીએ બરાબર વિદ્યાર્થી મિત્રો જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો શેર કરો અને હા કમેન્ટ કરવાનું ના ભૂલતા બરાબર તમારી કમેન્ટ એ અમારી ઇન્સ્પિરેશન છે અને તમારે આગળના વિડીયોસ માટેની કમેન્ટ પણ નીચે લખી શકો છો બરાબર વિદ્યાર્થી મિત્રો તો હવે મળીશું આપણે નેક્સ્ટ લેક્ચરમાં અને હવે ત્યાં સુધી
આવજો.